કોઈ પણ જે જે આપણામાં દોષ હોય, ક્ષતિ હોય, ત્રુટિ હોય, પહેલું પ્રાર્થના થાય છે એનો અર્થ જ એ છે કે આપણને આપણા દોષ ઓળખાણા. પહેલો અર્થ એ થાય, એનો સ્વીકાર કર્યો, આપણે આપણી ભૂલનો સ્વીકાર કર્યો. પ્રાર્થના કરીએ છીએ એનો બીજો અર્થ એ કે આપણને ભૂલ ટાળવા માટેની ઈચ્છા જાગી. પ્રાર્થના કરીએ છીએ એનો ત્રીજો હેતુ એ, એનો ત્રીજો અર્થ એ કે આપણને એમના બળની જરૂર પડી. ચોથો હેતુ એ કે આપણે નિર્બળ થઈ ગયા. પાંચમો હેતુ એ પ્રાર્થનાનો એ ફલિત થાય છે, હેતુ એટલે એમાંથી એ ફલિત થાય કે આપણે મહારાજને પ્રગટ સમજીએ છીએ. પ્રગટ જાણે આવે, આ બધું અંદર પ્રાર્થનામાંથી ઘણું બધું ફલિત થઈ જાય ભાઈ. અને મહારાજ એ જુએ છે અને એટલે રાજી થાય છે કે જો આને હવે નિર્માની થયો, દાસ થયો, એ કગર્યો, નમ્યો, આને પોતાની ભૂલ ઓળખાણી, ભૂલ ટાળવાનો ચાડ જાગી બસ. અને ત્યાં એટલે મહારાજ રીઝે છે. અત્યારે આપણને ક્યાં જ આપણે ભૂલનો સ્વીકાર જ ક્યાં થાય છે? એક વાત, પ્રાર્થના નથી થતી એનું કારણ આ જ છે કે આપણી ભૂલ જ, જો આપણને ભૂલ નથી મનાતી, દોષ દોષ જ નથી મનાતો. આ તો મહારાજને મોટા વાતો કરે એટલે આપણને થોડુંક એમ થાય ખરું ખોટું થાય છે, પછી ક્યાં દોષ આપણને આપણો મનાણો છે, ક્યાં એને ટાળવા માટેની ચાડ જાગી છે? ચાડ એટલે ભૂખ જાગી છે, ક્યાં ગરજ જાગી છે, ક્યાં પ્રગટપણું છે આપણને? ક્યાં કગરતા આવડે છે આપણને? ક્યાં હજુ પોતાનું બળ આપણને મુકાયું છે અને એમના બળની આપણને યાચના જાગી છે? પ્રાર્થના એ નિર્બળનો પ્રતીક છે, નિર્બળતાનો પ્રતીક છે. અને મહારાજને મોટાની આગળ તો નિર્બળ થઈ જવાનું, ઇન્દ્રિયો અંતકરણ આગળ નહીં. સ્વામી વાતોમાં લખ્યું, સ્વામી કે ભગવાનને ભગવાનના સંતના તો દાસ થઈને રહેવું, પણ ઇન્દ્રિયો અંતકરણના દાસ ન થવું, એની આગળ તો સાવજ થઈ જવું, એની આગળ તો સાવજ થવું એમ કહે છે. આપણું ઊંધું ચાલે છે, આપણે ઇન્દ્રિયો અંતકરણની આગળ દાસ થઈ જઈએ છીએ અને ભગવાનને સંતોની આગળ સાવજ થઈને ફરીએ છીએ. કહો, દાદા થઈને, સાવજ એટલે દાદા થઈને ફરીએ છીએ. મહારાજના બળથી આગળ વધાય. પ્રાર્થના એ મહારાજનું બળ છે, એનો સંચાર થાય, મહારાજના બળનો સંચાર થાય. લાસ્ટથી બધાએ મને જો ભાઈ, પ્રાર્થના છુપા છુપા સ્કૂટર લઈને જતા હોય, બાઇક લઈને જતા હોય, તમે ગ્રહસ્થ છો, ગાડી લઈને જતા હોય તો પ્રાર્થના થાય.